બે દિવસની ઊંઘમાંથી આખરે હવે કેનેડા જાગ્યું છે ભારતીયો વિરુદ્ધ ઝેર ફેલાવનારા વીડિયોને કેનેડાના કેબિનેટ મંત્રીઓ અપમાનજનક ગણાવ્યા છે નફરત ધમકી કે આક્રમકતા ફેલાવતા કોઈ પણ કૃત્યોને કેનેડામાં કોઈ સ્થાન ન હોવાનું કહીને તેમણે આ પ્રકારના નિવેદનની નિંદા કરી જો કે કેનેડાના હિન્દુ સંગઠનો ફક્ત નિવેદનોથી ખુશ નથી તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે તરફ થઈ રહેલી આલોચના બાદ હવે કેનેડા ભાનમાં આવ્યું છે વિવાદના બે દિવસ બાદ કેનેડાના કેબિનેટ મંત્રીઓએ આખરે ભાગલાવાદી પ્રતિબંધિત સમૂહ શીખ ફોર જસ્ટિસના એ વીડિયોની નિંદા કરી છે જેમાં ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડવા માટે કહેવામાં આવ્યું હતું સાર્વજનિક સુરક્ષા મંત્રી ડોમિનિક લેમ્બલાન્કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે તમામ કેનેડિયન લોકો પોતાના સમુદાયોમાં સુરક્ષિત હોવાનો અનુભવ કરે એ જરૂરી છે કેનેડામાં રહેતા હિન્દુઓને ટાર્ગેટ કરનારા લોકો દ્વારા જાહેર કરવામાં આવેલો નફરત ભરેલો વીડિયો અને તેનો પ્રસાર એ મૂલ્યોથી વિપરીત છે જેને આપણે કેનેડાના નાગરિક તરીકે પ્રિય માનીએ છીએ આક્રમકતા નફરત ધમકી કે ભય ફેલાવનારા કૃત્યોને કોઈ સ્થાન નથી તો કેનેડાના મંત્રી હરજીત સજ્જને પણ આજ પ્રકારની ભાવના વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જે કોઈ પણ કહે છે કે તમે તમારા ઘરોમાં સુરક્ષિત નથી અને તમે સ્વાગતને લાયક નથી તે કેનેડામાં સ્વતંત્રતા અને દયાના મૂલ્યોની વિરુદ્ધ છે કેનેડા માટે જવાબદાર રહો અને અન્ય લોકોને આપણા કેનેડા માટેના પ્રેમને ખોટો ઠેરવવા અથવા તેના પર સવાલ ઉઠાવવા ન દો જોકે હિન્દુ સમૂહ આ નિવેદનોથી સંતુષ્ટ નથી તેમણે સવાલ કર્યો છે કે તમે ગુનેગારો પર ઘૃણા ફેલાવવાના અપરાધ અંતર્ગત આરોપ શા માટે નથી લગાવી રહ્યા કેનેડાના હિન્દુ ફોર હાર્મની સંગઠનને ફક્ત નિવેદનોને પૂરતા ન ગણાવતા સરકારને આ પ્રકારના વીડિયો જાહેર કરનારા લોકો સામે કડક પગલા લેવાનું આહવાન કર્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી